અને હું તો અહીંયા એમ ક્યારેક ક્યારેક એવું લાગે કે લોંગડી મારું છે ને હું લોંગડીનો છું એવું થાય છે. હા રાજુભાઈ, એવો આ લોકો મને કે નહીં તમે આ પાડો તો ના પાડો તો તારીખ આપવી પડે એટલે આપવી જ પડે. એટલે પણ મેં કીધું પણ તમને સમજો થઈ કે તમને આખું કામ સમજે, અમે થોડા સમજીએ. લીધી લીધે પાર કરી આજ કોઈ પણ હિસાબે કે કારણ કે એક જ દે રાજુભાઈ ભંબર અને એમની સાથે મિત્રો પધાર્યા છે. આમ તો દરેક કબલિયા દાદાના શાંતિમાં આવ્યા છો, બધાને હું શાબ્દિક સ્વાગત કરું છું. Thank you.
અત્યારે એવો સરસ મજાનો સુર લઈ વધારો. ગુજરાતી ના કિશોર કુમાર કહેવાય પ્રફુલભાઈ દવે ને જોરદાર તાળીઓથી વધાવો. રાત્રિના જે કાર્યક્રમો પવિત્ર ધરતીમાં જયારે વંતોને મળ્યા છે ત્યારે ભગવદ્ કથાની જે આસપાસનો પીછબળ મળે છે. ભજન વાળી ભૂમિ કરી દીધી છે અને જંગલમાં મંગલ કર્યું છે ત્યારે એક ચકાચક જય જયકાર કરો મારી સાથે. મને ખબર પડે દૂધ દોણામાં જાય છે ઘેટો પછી કેવડી તાકાત કરવી પછી નક્કી થાય. હા, સૌને મારી વિનંતી ચકાચક જય જયકાર કરો એટલે જે જે ગામમાંથી આવવાના બાકી છે બધે આવી જાય. કેટલા જય બોલ્યા બધા, પૂરા 101 વર્ષ ના થાય નથી બોલ્યા, 125 પાકા. એમના કંઠેથી સાંભળવા એક જીવનનો લાવો છે. પણ આપણા પટેલ સમાજ ગૌરવ લઈ શકે, કલા જગત જેનું ગૌરવ લઈ શકે, બધા જોરદાર તાળીઓના ગડગડાટ છે. બેનદાને બધા જ આજ મારા વિસ્તારમાં આવ્યા છે એટલે મારા મહેમાનો છે. અને હું તો અહીંયા ક્યારેક ક્યારેક એવું લાગે કે લોંગડી મારું છે ને હું લોંગડી નો છું એવું થાય છે. હા રાજુભાઈ, એવો આ લોકો મને કે નહીં તમે હા પાડો તો ના પાડો તો તારીખ આપવી પડે એટલે આપવી જ પડે. એટલે પણ મેં કીધું પણ તમને સમજો થઈ કે તમને આખું કામ સમજે, અમે થોડા સમજીએ. લીધી લીધે પાર કરી આજ કોઈ પણ હિસાબે, કે કારણ કે એક જ દેવ આપું છે ને કે એમ. એટલે ખરેખર આ ગામનો મારા માટે ભાવ, મારા માટે પ્રેમ, એ કાયમિકના માટે આવો તકીર એવું કવલિયા દાદાના ચરણોમાં પ્રાર્થના, પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં પ્રાર્થના. અને આપણા પોતાના જ જેના કોઈ મોટપ નથી આવીને એની રીતે સોફે આવીને બે ગયા બોલો. નહીં બાપુ આવે, બાપુ આવે ત્યાં ગાડ લઈને ડમરી ચડાવે. કોણ આવે ત્યાં વક્તા આવે તો વક્તા છે ને, વાવાઝોડું ક્યાં છે? પણ એની રીતે આવીને સરળ સ્વભાવ નમન કુટિલાઈ પોતાના હોય પોતાને સમજી શકે. અને એના એના પાસે એક સુંદરગાન યજ્ઞ ક્યારેક કરાવજો આ દાદા પાસે, મને ખ્યાલ છે એવા ભગવદ્ કથાના વક્તા દેવેન્દ્ર દાદા જોશીને બધા જોરદાર તાળીઓના ગુજરાતથી સર્વે મહેમાનશ્રીઓ દાતાશ્રીઓ બધાને હું અહીંયાથી આવકારું છું. અને સાથે અમારા સંગીતના સાધકો બધાની એકાર બધા જો આપણે નથી જાવ સારું વગાડે છે રમવા. પણ હજી વરસ જો એ માટે કે આ હવે બહુ ઓછા દિવસો આપણા પાસે રહ્યા છે, નાણું મળી જશે પણ તાણું નહીં મળે એવો સાહેબ. અને કવલિયા દાદાના સાનિધ્યમાં તમે રૂપિયા 20 નોટ વાપરો ને જો સામે 40 નો કરી દે કવલિયો દાદો ન કહેવાય જંગલ કાઢો છો. ભરોસા અને વિશ્વાસથી તમને પેટ પકડીને હસાવીશ. આજ દાંત કદાવા છે એવી કંઈક સનાતન સંસ્કૃતિની વાતો કરવી છે પણ એ પહેલાં મારા શબ્દની શરૂઆત કરતા પહેલાં હે માં હે ભગવતે હે નવલાખ ભગવતે નમો મંગલ મંગલ મોગલ 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 મોગલ
વિશ્વાસવારી ન કરવી પડે, ખાલી દ્રષ્ટિ કરે ને પ્રમાણ નો રોટલો કરી કાવડી માં પાય લોટ થી રોટલો ફેરવી નાખ્યો એવી શાબ્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો મારા નજીકના મિત્ર છે, પણ દુનિયાના તમામ બંધન માંથી મુક્ત કરાવી દે પગુડા ની મોગલ કરાવી શકે છે. એટલે થોડી વાર માટે હનુમાન ચાલીસા જયારે લઉં છું ત્યારે આપ સૌને મારી વિનંતી 5:25 તમારી યથાશક્તિ હું નથી લઈ જવાનો ને એટલે માગું છું, બાકી મારા માટે કોઈ માગતો નથી. અને અહીંથી 5 જગદંબા ઉભા થાવ મારા બાપ, આવો 20-25-50 લઈને, એટલે મને ખબર પડે કે આ ગામમાં બહેનો નું હાલ તો છે.
જેમની સાથે ખૂબ કાર્યક્રમો કર્યા. ઘનશ્યામભાઈ બલનનું બહુ જોરદાર નામ છે ગુજરાતમાં, કોઈ કલાકાર એવો બાકી નહીં હોય ઘનશ્યામભાઈ બલન. દેશ વિદેશમાં અમારે જેમની સાથે કાર્યક્રમો કર્યા એમના દીકરા બધા હું જોરદાર તાળીઓના ગણકાર છું. ભાવથી બોલો.